ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું 92 વર્ષની વયે થયું નિધન. ગુજરાતના પૂર્વ સીએમ કેશુભાઈ પટેલને અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમને શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું નિધન થયું છે. ધારીની સભામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ કેશુભાઈ પટેલના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ અંતિમ દર્શને પહોંચ્યા હતા અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ભાજપાએ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપાના વરિષ્ઠ આગેવાન આદરણીય કેશુભાઈ પટેલના નિધનનો શોક વ્યક્ત કરતા પેટા ચૂંટણી સંબંધિત આજની તમામ જાહેર સભાઓ તેમજ પ્રચાર કાર્ય બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. અત્રે નોંધનીય છે કે ગુજરાતના મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલને શ્વાસ લેવામાં તકલીફ થવાના લીધે અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન હતા. તેઓની વય 92 વર્ષની હતી. તેઓ ગુજરાત ભાજપના સૌપ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા. ગુજરાતમાં ભાજપના તેઓ પાયાના પથ્થર હતા, પણ તેમની કર્મભૂમિ તો આરએસએસ હતી. તેઓ આજીવન આરએસએસના નિષ્ઠાવાન કાર્યકર રહ્યા હતા. તેમણે 5 વર્ષ સુધી ગુજરાતમાં ભાજપના શાસનની ધુરા સંભાળી હતી. તેઓ 1995માં ભાજપના સૌપ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા. પછી શંકરસિંહ વાઘેલાએ બરબો કરી તેમની સરકાર ઉઠલાવી હતી, પરંતુ લોકોએ શંકરસિંહના પક્ષ પલટાને જાકારો આપીને 1998માં તેમને ફરીથી ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ચૂંટાયા હતા. તેના પછી તેઓ 2001 સુધી ગુજરાતના મુખ્યપ્રધાન રહ્યા હતા. ગુજરાતમાં આવેલા ધરતીકંપ વખતે નબળી કામગીરીના લીધે તેમણે છેવટે ગુજરાતના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. કેશુબાપાને અગાઉ સ્ટર્લિંગમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સ્વસ્થ થતાં જ 2 દિવસ પહેલાં જ તેઓને સ્ટર્લિંગમાંથી રજા અપાઈ હતી. જોકે આજે તબિયત બગડતા તેઓને ફરીથી સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. વિશાલ રાજપૂત, JDS TV, ગાંધીનગર.